વલસાડ નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક છેલ્લા બે દિવસથી 21 જેટલી ગાયોના ટ્રેન નીચે આવી જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જે ઘટનાએ ગૌરક્ષકોમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે આ એક ઘટના છે કે જાણીબૂઝીને કરવામાં આવેલ કૃત્ય છે તે અંગે તપાસ કરવા માટે આજે વલસાડ જિલ્લા કલેક્ટરને અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા આવેદનપત્ર પાઠવીને સમગ્ર ઘટના બાબતે તપાસ કરાવવા જણાવવામાં આવ્યું છે. રેલવે વિભાગમાં છેલ્લા કેટલાક અકસ્માતની ઘટનાઓ કે જેમાં મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે એ અનેક શંકાઓને જન્મ આપનારી જણાય છે. આ ઘટનાઓ અતિ ગંભીર તો છે જ, પણ સાથે સાથે સરકારી તંત્રનું પણ શંકાસ્પદ મૌન અને નિષ્ક્રિયતા આશ્ચર્યજનક જણાય છે. રેલવેમાં છેલ્લી કેટલીક અકસ્માતની ઘટનાઓ છે કે જેમાં મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે એ અનેક શંકાઓને જન્મ આપનારી જણાય છે. આ ઘટનાઓ અતિ ગંભીર તો છે જ, પણ સાથે સાથે સરકારી તંત્રનું પણ શંકાસ્પદ મૌન અને નિષ્ક્રિયતા આશ્ચર્યજનક જણાય છે. અત્યાર સુધી ના કોઈ પણ એવા સરકારી પગલાં સામાન્ય પ્રજાને ધ્યાનમાં આવેલ નથી કે જેથી આ ઘટનાઓના નક્કર કારણ સમજાઈ શકે. આ અકસ્માત જો યાત્રી રેલવે સાથે થાય તો એ ચોક્કસથી ગંભીર પરિણામ નિપજાવે અને મોટી જાનહાની સર્જાયેની પૂરી સંભાવના છે. ઉપરોક્ત વિષયને અનુલક્ષી આ ઘટનાઓ કયા કારણે થઈ એનું શું એમાં કોઈ વ્યક્તિ, સમૂહ અથવા સંસ્થા દોષી છે કે કેમ, તથા અનેક કારણોથી સમય, સ્થિતિ, સ્થળ અને સંજોગ અસામાન્ય જણાતા હોય આ અકસ્માત સ્વાભાવિક હોવાનું જણાતું નથી અને ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ પૂર્વ આયોજિત છે કે કેમ એવી શંકાઓ ઉદ્ભવી રહી છે. આટલા મોટા અકસ્માત બાદ પણ રેલવેના ચાલક દ્વારા જે પ્રથમ દ્રશ્યનો ઉલ્લેખ પણ આજ સુધી સાર્વજનિક રૂપે જાણવા મળેલ નથી એવી ઘણી બધી વાતો તપાસનો વિષય છે. ઉપરોક્ત સર્વે વિષયો પર ઝીણવટભરી તપાસ કરી સામાન્ય પ્રજાને ભયમુક્ત કરવા માટે આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવી ઘટનાઓ પર યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરી છે. આજરોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યો છે તેમાં આજે બે દિવસથી જે ગાયનું એક્સિડન્ટ થતું છે ધોરવસણ ગામમાં, તો તેને વિરોધમાં આપવામાં આવ્યું છે કે સાહેબ આ બે દિવસે કન્ટિન્યુ એક જ જગ્યા પર ને એક જ સ્થળ પર કેમ આ ઘડી ઘડીમાં જે સાથે આટલી બધી ગાયોનો એક્સિડન્ટ થાય છે. ચલો એક ગાયનો એક્સિડન્ટ થાય તો આપણે સમજી શકીએ કે દુર્ઘટનાથી થઈ ગયો, પણ કાલે જે થયું તે 13-14 ગાયોનું થયું, અરે કાલે 10 ગાયોનું થયું, પરમ દિવસે થયું તો 13-14 ગાયોનું થયું. તો આમાં કોઈ ષડયંત્ર છે અમને એવું લાગે છે, કેમ કે અમે વર્ષોથી ગાયોની સેવા કરી એટલે અમને ખબર છે કે ગાયો એક એવું આપણી માતા કહે છે કે કંઈ પણ આપણી માનીએ છીએ, પણ એ એક એવો જીવ છે કે ખોન મારે એટલે સાઈડ થઈ જાય. તો એટલી બધી હામટી ગાયો આવે ને કંઈ ટ્રેનના આગાડી નહીં આવી શકે ને એક્સિડન્ટ નહીં થઈ શકે. તો એ કોઈ વિરોધ છે કે કોઈ ગાયો નુકસાન કરે એને બાબતમાં એ લોકો કોઈ ગામવાળા કરતા છે કે એની તપાસ માટે પછી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાના છે, SPશ્રીને આપવાના છે ને રેલવેમાં જે એમનો જે બી કંઈ અધિકારીઓ હશે તો એમને આપવાના છે. તો આજે સાહેબ અમને મળી લીધા છે અહીંયા જ કલેક્ટરશ્રી, એમને આવેદનપત્ર અહીંયાથી આપે ને પછી SP સાહેબને આપવાના છે ને એમાં કડીથી કડી જો કોઈનું એમાં હાથ હશે તો તેને કડીથી કડી સજા મળે એવું અમારું અપાય છે કે અમને ન્યાય મળે ને નેક્સ્ટ ટાઈમમાં એવું નહીં થવું જોઈએ કામ, તો તેની બાંયધરી કોઈને કોઈ ગામવાળા આપવું જોઈએ. ને અમને થોડુંક અત્યારે મેસેજ મળ્યા કે આજે કદાચ એ લોકો ટ્રેક પર એમ કે અમે પોલીસ પ્રશાસન મુકા છે ને ગાયોનું ધ્યાન આપે છે કે જાતે આવે છે કે કોઈ ખદેડે છે એવું અમને જાણવા મળ્યું છે. તાતે ગઈકાલે અને પરમ દિવસે વલસાડના રેલવેની હદમાં જોરાવાસણ જે ગામ છે ત્યાં પરમ દિવસે 13 ગાયોનું અકસ્માત થયું અને ગઈકાલે 10 ગાયોનું, એટલે ટોટલ 23 ગાયોના મૃત્યુ નીપજ્યા, જે ગંભીર છે અને દુર્ઘટનાપૂર્ણ ઘટના વલસાડને આંગણે ઘટી છે. એ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એના માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને ટેકનિકલ કારણ કયા, પછી રેલવેના જે ડ્રાઈવરો છે કે બે ટ્રેનથી થયું હોય તો બંને ટ્રેનના ડ્રાઈવરોના નિવેદન લેવાયા કે નહીં, આ કયા કારણસર કે એક સાથે, કેમ કે ગાય એક એટલું સમજવું છે કે એક વખત જ્યાં આવો બનાવ બન્યો હોય ત્યાં બીજી વખત જતી નથી, તો છતાં પણ બે દિવસ લગાતાર આવો બનાવ બન્યો એટલે અમને તો ષડયંત્ર કે કોઈ એવી સાજિશ લાગી રહી છે. માટે આ આના યોગ્ય નિકાલ અને એના ઉપર સખ્તમાં સખ્ત કાયદોથી આનો પગલાં લેવામાં આવે એના માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી.